આગામી 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણીનો દરેક રાજકીય પક્ષમાં ધમધમાટ. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તથા શિવસેના પ્રમુખ શ્રી ઉદ્ધવ ઠાકરેની માતોશ્રી ખાતે મુલાકાત. આગામી લોકસભા ચૂંટણી શિવસેના એકલા હાથે લડશે તેવું સામના મુખપત્રમાં લખાણ. અંતે ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બાબા રામદેવ વચ્ચે સમાધાન. પતંજલિ ફૂડ પાર્ક હવે રહેશે ઉત્તર પ્રદેશમાં જ. અંતે કર્ણાટકનું કોકડું ઉકેલાયું. મુખ્યમંત્રી કુમારસ્વામીએ કર્યું પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ. સાધુ સંતોના વિવિધ અખાડા દ્વારા ભાજપને અલ્ટિમેટમ. અયોધ્યામાં રામ મંદિર નહીં તો દિલ્હીમાં ભાજપ પણ નહીં. હવે ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આકરા પાણી. 8-10 જૂન દરમિયાન ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ ઉતરશે રસ્તા પર. ચૂંટણી સમયે જ ખેડૂતોને યાદ કરતી કોંગ્રેસ. ભાજપનું નિવેદન. ભારત પાકિસ્તાન સરહદ ઉપર ભરેલો અગ્નિ. વારંવાર પાકિસ્તાન તરફી થતા સીઝફાયરના ઉલ્લંઘન મામલે ભારતે અપનાવ્યું ઉગ્ર વલણ. ફરી 3 આતંકી ઠાર. એક વર્ષ પહેલા થયેલ મંદસૌરમાં કોમી રમખાણ બાબતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા યોજાઈ એક રેલી. ખેડૂતોને પણ મળ્યા. સતત 8મા દિવસે ઘટતા પેટ્રોલ ડીઝલના ભાવ. સૌથી વધુ ચેન્નાઈમાં ઘટ્યા. સતત જબરજસ્ત વધારા પછી મામૂલી રાહત. નૈઋત્ય ચોમાસાનું ગુજરાતમાં આગમન. સૌરાષ્ટ્રમાં સતત 4થા દિવસે મેઘમલ્હાર. કોટના સાંગાણીમાં 1 કલાકમાં 1 ઇંચ. ગોંડલ તથા બોટાદમાં પણ અમી વરસાદ.